અને હવે જોઈએ મહત્વના સમાચાર. રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી છે. મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર જોવા મળ્યા. અગ્નિકાંડ મામલે લેવાયેલા પગલાની ચર્ચા થઈ રહી છે. રાજ્યભરમાં ગેમિંગ ઝોન સંદર્ભે નિયમો બનાવવા વિચારણા હાથ ધરવામાં આવી, જરૂર પડે તો વટહુકુમ બહાર પાડવા વિચારણા. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર જે રીતે મળી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળી છે. મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. અગ્નિકાંડ મામલે લેવાયેલા પગલાની આ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યભરમાં ગેમિંગ ઝોન સંદર્ભે નિયમો બનાવવા વિચારણા. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ. જી હિતલ, રાજકોટ અગ્નિકાંડને લઈ પૂરું ગુજરાત હિપકે ચડ્યું છે, ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, શું વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે આજે સવારથી જ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમના નિવાસસ્થાને આ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા કેટલાક વખતથી ગુજરાતમાં જે પ્રકારની ઘટનાઓ બને છે, ને એ ઘટનાઓ માં ક્યાંક ને ક્યાંક છેલ્લે કાયદામાં એ જ છટકબારીઓ છે, તે છટકબારીઓનો લાભ આ પ્રકારે જે આરોપીઓ હોય છે તેમને મળતો હોય છે. આ પ્રકારની કોઈ છટકબારીનો લાભ ન મળે એટલે જરૂરી નિયમમાં ફેરફાર કરવા માટેની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદામાં સુધારો કરવો પડે તો રાજ્ય સરકારે હવે કાયદામાં સુધારો કરીને વટહુકમ તાત્કાલિક અસરથી બહાર પાડીને પણ કરવાની તૈયારી કરી છે. સ્વાભાવિક છે કે જે પ્રકારની ઘટના રાજકોટમાં બની છે, રાજકોટમાં ક્યાંક ને ક્યાંક NOC વગર આ પ્રકારની મંજૂરી મળી ગઈ છે. એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે અને એ ફેરફાર પછી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને, એ ઘટનાના કારણે જ આ દિશામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે છેલ્લે નદીમાં ડૂબી જવાથી કેટલાક લોકોના મૃત્યુ થયા હતા, એ પ્રકારે તક્ષશિલા કાંડ સુરતની ઘટના હતી, આ તમામ ફાયર NOC સાથે જે જોડાયેલી ઘટનાઓ છે એમાં કયા પ્રકારના નિયમોમાં ફેરફાર કરીએ કે એના વગર કોઈ જાતની કોઈ બીજી મંજૂરી જ ન મળે, એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવવાની તૈયારી રાજ્ય સરકાર હાલ કરી રહી હોવાની જાણકારી મળી રહી છે. જી જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.